जय माताजी। मित्रों, आप सर्वेनु अमारी यूट्यूब चैनल गुज्जू वार्ता एंड कथा में हार्दिक स्वागत छे। मित्रों, आ वीडियो में आपणे दाननुं फळ आपनारी एटले के निर्जळा एकादशी अने तेनी पाछळ कई कथा संकळायेली छे तो तेनी एक झांखी मेळवानो प्रयत्न करीए। निर्जळा एटले पाणी न पीवू अने नकोरडो उपवास करवो। आवो उपवास भीमसेने कर्यो हतो अने तेना पुण्य बळे महाभारतना युद्धमां पांडवोनो विजय थयो हतो। आ एकादशी भीमे करेली एटले एनुं बीजुं नाम भीम अग्यारस छे। युधिष्ठिर, अर्जुन, नकुल, सहदेव, द्रौपदी वगैरे एकादशीनो उपवास नियमित रीते करता, परंतु भीमसेनથી વારે વારે ઉપવાસ થતા નહીં। આથી મહર્ષિ વ્યાસે ભીમને નિર્જળા એકાદશીનું વ્રત કરવા અનુરોધ કર્યો હતો। આ વ્રત કરનારે પાણી, ફળફળાદિ કશું જ લેવું નહીં। ભીમસેન ખાઉદ્ર હતો, તે ટંક પણ ભૂખ્યો રહી શકે એમ નહોતો। શરીરબળમાં ભીમ સૌથી ચડિયાતો હતો। વ્યાસ મુનિએ ભીમને કહ્યું, હે ભીમસેન, જો તને નરક પ્રત્યે ઘૃણા હોય અને સ્વર્ગ પ્રત્યે પ્રીતિ હોય તો ત્યારે વદ અને સુદની બંને એકાદશીઓ કરવી અને તે દિવસે ભોજન કરવું નહીં। હે પિતામહ, મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ અન્ન વિના તૃપ્ત થતો જ નથી। એક વર્ષના 24 ઉપવાસ કરવા માટે હું દુષ્કર છું। હું વધુમાં વધુ એક ઉપવાસ કરી શકું છું, માટે એક ઉપવાસથી વધુ ફળ પ્રાપ્ત થાય એવી એકાદશીનું વ્રત મને કહો। વ્યાસ મુનિએ ભીમસેનને જેઠ સુદ 11 વ્રત કરવાનું તથા તે દિવસે ઉપવાસ કરવાનું કહ્યું। દ્વાદશીના દિવસે બ્રાહ્મણને જમાડીને પછી જમવું। હે વાયુપુત્ર, નિર્જળા એકાદશી કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પૂર્ણ પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તેટલું ફળ આ એકાદશી કરવાથી મળે છે। તો આપની પણ આ એકાદશી પર્વ નિમિત્તે સઘળી મનોકામના પૂર્ણ થાય એવી પ્રભુને પ્રાર્થના। જય માતાજી।